રાજકોટના રામનાથપરામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. શ્રી લક્ષ્મી સ્ટોરમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસમાં 1250 કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો મળી આવ્યો. એક્સપાયર થયેલી ચોકલેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એફએસએસઆઈના નિયમોનું ઉલ્લંઘન કરતી અનેક પ્રોડક્ટ અહીંથી મળી આવે છે, જેમાં ચીનથી આયાત કરેલી ચોકલેટના બોક્સ પર નોનવેજનું ટેગ જોવા મળ્યું. ઉત્પાદકનું નામ અને ઉપયોગની તારીખનો બોક્સ પર કોઈ જ ઉલ્લેખ નથી કરાયો. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા આજે રામનાથપરા શેરી નંબર 1 માં લક્ષ્મી સ્ટોર્સ નામના એક પેઢી ઉપર આજે ચકાસણી હાથ ધરવામાં આવેલી છે. ચકાસણી દરમિયાન માલુમ પડે છે કે સદર વેપારી મયુરભાઈ છે તે પેઢી ઉપર ચોકલેટ, પીપર, કન્ફેક્શનરી, બેકરી આઇટમનું હોલસેલ વેચાણ કરે છે. અંદર જતા અમને માલુમ પડે છે કે ઘણી પ્રોડક્ટો છે કે જેની અંદર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે લેબલ પ્રોવિઝન હોવું જોઈએ લેબલ જ નથી. ઘણી પ્રોડક્ટો એવો છે કે જેમાં એક્સપાયર થઈ ગઈ હોય છે, એની પાસે એની ઉપર માર્કરથી ટેમ્પરિંગ કરવામાં આવ્યું છે. ઘણી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હોય તો ઇમ્પોર્ટર તરીકે ખરેખર એની અંદર ઇમ્પોર્ટરનું નામ સરનામું હોવું જોઈએ, એફએસએસઆઈ લોગો, એફએસએસઆઈ નંબર હોવો જોઈએ, એ કોઈ પણ વસ્તુ જોવા મળેલ નથી. અને ઘણી પ્રોડક્ટો એવી છે કે જે અતિશય કલરનો ઉપયોગ થયો હોય છે અને એની ઉપર પણ લેબલની અંદર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હોતી નથી. આ તમામ પ્રકારની આશરે 1250 કિલો જેટલી જે પ્રોડક્ટો છે અત્યારે અમને જોવા મળેલ છે પેઢીની અંદર. હાલ છે આ તમામ પ્રકારની પ્રોડક્ટ છે એને અમે ડિસ્કાર્ડ કરશું, એનું સેમ્પલિંગ કાર્યવાહી કરશું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે કાંઈ પ્રાથમિક કામગીરી કરવાની થશે એ તમામ પ્રકારની કામગીરી કરશું.